સુરત પોલીસ અનેક વખત વિવાદમાં આવતી રહે છે, તેવામાં સુરત ટ્રાફિક પોલીસ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ચોક બજારનો બ્રિજ ઉતારતા જ ત્યાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ વાહન ચેકિંગમાં ઉભા રહે છે. તેવામાં ગતરોજ ત્યાંથી પસાર થતા એક યુવક પાસે ટ્રાફિક પોલીસ કર્મીએ એનઓસી માંગી હતી. યુવાન પાસે એનઓસી ન હતી, જેથી પોલીસે વચ્ચેનો રસ્તો અપનાવ્યો હતો અને એનઓસીના બદલામાં રૂપિયા 300 માંગ્યા હતા. યુવાને 500ની નોટના નંબર લખી નોટ પોલીસ કર્મીને આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે પોલીસ કર્મી ટોળ કરે છે, દરરોજ માટે અનેક લોકો પાસેથી રૂપિયા લઈ અને પોલીસ તોડ કરે છે. સુરત આવરાછાના ધારાસભ્ય કુમાર કાનાડીએ પણ લેટર લખી પોલીસ તોડ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. હાલ આ મામલે જોવાનું એ રહે છે કે જવાબદાર કર્મચારીઓ પર કઈ પ્રકારની કાર્યવાહી થાય છે. મારું નામ જયેશ ગુર્જર છે. જયેશભાઈ, ગઈકાલે જે વિડિયો કાલે આ ચોક બજારનું પુલ ઉતરતા આ પાછળથી તમે જોઈ રહ્યા છો, અહીંયા ટ્રાફિક પોલીસ ઊભી હોય છે અને લોકોને, જે લોકો ગાડીનો કંઈ પણ ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો એને મેમો આપવાનું કામ કરતા હોય છે. પણ એ કામ ઓછું ને વધારે પડતું અહીંયા તોડપાડીને ઉઘરાણીનું કામ વધારે ચાલતું હોય છે. તો અમારું એક ગ્રુપ ચલાવીએ છીએ, ગ્રુપના અંદર ઘણા સમયથી આઝાદી સ્વરાજમાં ફરિયાદો આવતી હતી. તો અમારા એક ટીમના મેમ્બર હતા જે પોતે અહીંયાથી ગાડી લઈને નીકળ્યા, એને પોલીસ કર્મીએ અહીંયા રોક્યો અને પીયુસીની માંગ કરી કે ભાઈ પીયુસી નથી તમારી પાસે અને તમારું 2000 રૂપિયાનું દંડ થશે. આ ભાઈએ એમને એમ કીધું કે સાહેબ, પીયુસી તો આરટીઓ ઓફિસર માંગતા હોય છે, તો આપ સુધી તો કોન્સ્ટેબલ છો. તો એ ભાઈએ કીધું કે તમારે સસ્તામાં પતાવવું હોય તો પતી જશે, તમે લોકો 300 રૂપિયા આપી દો. તો આ ભાઈએ મને ફોન કર્યો, અમે લોકો અહીંયા આવ્યા અને એમને 500ની નોટ આપી, જેનો નંબર પણ અમે લોકોએ લખી રાખેલો છે. અને 500ની નોટ જે એમને આપી તો એમણે એમના ખિસ્સામાંથી બીજા 200 રૂપિયા અમને રિટર્ન કર્યા અને જેની પાવતી અમને આપી જ નહીં, જેની અમે કમ્પ્લીટ વિડીયો શૂટિંગ ઉતારી લીધી છે. ફરિયાદમાં એવું છે કે કાલે જે અહીંયા એએસઆઈ એમના જે ઉભેલા હતા, એમને મેં રજૂઆત કરી, એમને ઘણી રિક્વેસ્ટ કરી કે આપ એમને ચેક કરો બધી રીતના, પણ એમના એએસઆઈ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તે પછી આજે મેં એક લેખિતમાં અરજી બનાવી છે. મારા થોડા કામના શેડ્યુલના કારણે સ્ટોપ હતું, પણ આ સાંજ સુધી હું 4 વાગ્યા સુધી એસીપી સાહેબને અરજી આપવાનો છું. ના, નહીં મળશે ન્યાય, કારણ કે એસીપીથી લઈને ડીસીપીથી લઈને ઘણા બધા લોકો આના અંદર બધા હોય છે. આના અંદર આખી સિસ્ટમ જ ચાલે છે. જેમ પોલીસ સ્ટેશનમાં કેશિયરો હોય છે, એમ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં પણ કેશિયરો હોય છે. જે કેશિયરો આ અંદર ટ્રાફિકમાં રાખેલા હોય છે, જેના પૈસા છેક ઉપલી અધિકારી સુધી જતા હોય છે, જેથી આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને થવાની પણ નથી. પણ અમારું એક કર્તવ્ય હતું કે અમારે આઝાદી સ્વરાજના ગ્રુપને આવી જે ફરિયાદ મળી, તો અમારા દિવેશભાઈ કુકણા જે અમારી ટીમ મેમ્બર છે, એમના સાથે મળીને મેં એક ઓપરેશન કરીને જનતા સામે આ જે થઈ રહેલું છે ભ્રષ્ટાચાર, એને ખુલ્લું પાડવાનું એક કાર્ય કર્યું છે.